પૂર્ણાગામ કલ્યાણનગર સોસાયટી પાસે મોડી રાત્રે 11 વાગ્યાના અરસામાં પોલીસના સ્વાંગમાં આવેલા બે લૂંટારો તેની પાસેથી 20,000ની મોટરસાયકલ અને 200 રૂપિયાની રોકડ સાથેનું પાકીટ લૂંટી ગયા હતા. પૂર્ણાગામ પ્રમુખ છાયા સોસાયટીમાં રહેતો અને યોગી ચોકની ખોડિયાર ડોરમાં દરવાજા લેમિનેશનનું કામ કરતો 39 વર્ષીય લાલજી શંભુ વગાસિયા રવિવારે રાત્રે 11 વાગ્યાના અરસામાં પૂર્ણાગામ કલ્યાણનગર ગેટની સામે ઉભો હતો. તે વખતે તેની નજીક બાઇક ઉપર ડબલ સવારી આવેલા બે યુવાનો તેની પાસે આવ્યા હતા. બે પૈકી એક 30 વર્ષની આસપાસનો અને બીજો 40 વર્ષની વયનો હતો. બંને પોતે પોલીસના ડી સ્ટાફના કર્મચારી હોવાનું જણાવી તેની પાસેથી લાયસન્સની માંગણી કરી હતી. પોતાની પાસે લાયસન્સ નહીં હોવાનું જણાવતા બંને પૈકી એકે તેને બાઇક ઉપર બેસી ગયો હતો અને પોલીસ મથકમાં લઈ જવાને ભાને તેને થોડી આગળ લઈ ગયા હતા. થોડો આગળ જઈ બાઇક ઉભી રાખી બંને અસલી રંગ બતાવ્યો હતો અને તેની તલાશી લેવાને ભાને ખિસ્સામાંથી રોકડા 200 સાથેનું પર્સ અને બાઇક લૂંટી ગયા હતા. ઘટનાને લઈને આ યુવાને પૂના પોલીસ મથકે મોડી રાત્રે આવી ફરિયાદ નોંધાવી હતી. લૂંટારૂએ પહેલા પોતાની ઓળખ પોલીસ તરીકે આપી હોવાનું જણાવતા પોલીસ સક્રિય બની હતી અને આ રૂટ પરના સીસીટીવી કેમેરા પણ ચેક કર્યા હતા. સબ ઇન્સ્પેક્ટર KA સાવલિયા વધુ તપાસ ચલાવી રહ્યા છે.